ધાનેરામાં ગૌમાતા બચાવો અભિયાનની ટીમ અને પોલીસ દ્વારા ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા. ધાનેરામાં ગૌમાતા બચાવો અભિયાનની ટીમ દ્વારા ધાનેરા પોલીસને સાથે રાખીને થરાદ હાઇવે રોડ પર છૂટા ફરતા ગૌવંશના ગળામાં રેડિયમ બેલ્ટ બાંધવામાં આવ્યા હતા. હાઇવે રોડ પર રાત્રિ દરમિયાન બેઠેલા ગૌવંશ વાહન ચાલકોને અંધારામાં દેખાતા નથી, જેથી અકસ્માત સર્જાતા હોય છે. જે અકસ્માત ન થાય તે માટે અંધારામાં વાહનની લાઇટથી રિફ્લેક્ટ કરતી લાઇટ રેડિયમ પટ્ટીવાળા બેલ્ટ ગૌવંશના ગળામાં લગાવવાની કામગીરી ગૌમાતા બચાવો અભિયાનની ટીમ દ્વારા કરવામાં આવી હતી, જેમાં ધાનેરા પોલીસનો પણ સહયોગ લેવામાં આવ્યો હતો, જેથી હાઇવે રોડ પરથી પ્રસાર થતા વાહન ચાલકો ગૌવંશ વચ્ચે આવી જવાથી અકસ્માતને ટાળી શકાય. જેમાં ખાસ ગૌરક્ષકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગૌવંશના ગળામાં લગાવવામાં આવેલ બેલ્ટ તેમની અને વાહન ચાલકોની સુરક્ષા માટે છે, તો તેને કોઈપણ વ્યક્તિઓ દ્વારા નીકાળવામાં ન આવે તેવી વિનંતી કરવામાં આવી હતી. અકસ્માતો નિવારી શકાય એવી એક આપણી ભાવના છે, જેના કારણે આ કાર્યક્રમમાં અમે પોલીસ તરીકે સહકાર આપી અને ગૌ રક્ષકોને આજે બેલ્ટ લગાવવામાં પોલીસ તરીકે સહકાર આપી અને આ કાર્યમાં એમને મદદ કરી છે. અને આ પટ્ટાઓ ગૌ રક્ષકો અને ગૌ વંશના રાખનારા માણસોનો આ પટ્ટા એના ગળામાં કાયમી રહે અને એ પટ્ટાથી અકસ્માતો અટકો એમાં સહકાર આપવા હું ધાનેરાના વતનીઓને વિનંતી કરું છું. આજ રોજ આપણે ધાનેરાથી થરાદ હાઈવે ઉપર જે નિરાધાર ગૌવંશ રગડે છે એ ગૌવંશને પ્રોટેક્શન માટે રેડિયમ બેલ્ટ લગાવવાનું કાર્ય શરૂ કર્યું છે. અમે લોકોએ કહેવાય છે કે અત્યારે હાઇવે ઉપર સૌથી વધારે જો બેસતી હોય તો ગૌમાતા બેસે છે. એ ગૌમાતા ચોમાસાના સિઝનમાં પસાર કરવાના લીધે હાઇવે ઉપર બેસતી હોય છે. એના માટે અમે ધાનેરા પોલીસ પ્રોટેક્શન પોલીસ પ્રશાસનનો સાથ સહકારની સાથે સાથે અમારા ગૌમાતા બચાવ અભિયાન ટીમની સાથે અમે લોકો હાઇવે ઉપર બેસતી ગૌમાતાના ગળામાં રેડિયમ બેલ્ટ લગાવીએ છીએ. એ બેલ્ટ એટલા માટે લગાવવામાં આવે છે કે એ બેલ્ટ લગાવવાથી હાઇવે ઉપર બેઠેલી ગૌમાતાને કોઈ વાહન ચાલક અડફેટી ના લે અને એને એના લીધે વાહન ચાલકનું પણ મૃત્યુ ન થાય અને ગૌમાતાનું પણ મૃત્યુ ન થાય એના માટે આ બેલ્ટ લગાવવામાં આવે છે.